આ એક વ્યક્તિ છે એની દુકાનનો બોર્ડ છે કે હવે ત્યાં કઈ કઈ વસ્તુ મળશે તો આપણે જોયું કે મોતીચૂરના લાડુ મોહનથાળ રસગુલ્લા બરફી પેંડા મથુરા પેંડા કાજુ બરફી શ્રીખંડ જલેબી કાજુ કતરી વગેરે હવે દુકાનદારનું નામ શું છે તો હું અહીંયા લખીશ કે જયંતી પટેલ તો દુકાનદારનું નામ શું બની ગયું જયંતી પટેલ તમે એ રીતે અને પ્રકાશ પરમાર લખો પ્રકાશ પર પટેલ લખો એ પણ ચાલે હવે ચોથું છે એ જોવો જોઈએ ઉપર ક્રીમ રોલનું ચિત્ર છે અને નીચે બ્રેડ આપેલું છે અને એ વચ્ચે લખ્યું છે બાર્બી બેકરી બાર્બી બેકરી તો ચાલો જો યાદ કરો આપણે બેકરીએ જઈએ છીએ ત્યારે મમ્મી પપ્પા સાથે જઈએ કે કઈ કઈ વસ્તુની ખરીદી કરીએ તો કે બ્રેડ પાઉં ટોસ્ટ ખારી પછી નાન ખટાઈ આવી વસ્તુની આપણે ખરીદી કરીએ છીએ ને તો આવી વસ્તુ જ્યાં મળતી હોય એને બેકરી કહેવામાં આવે છે બાર્બી બેકરીમાં કઈ કઈ વસ્તુ મળે છે આપણે વાંચીએ બ્રેડ પાઉં ટોસ્ટ કેન્ડી જેલી ટ્રોફી આઈસ્ક્રીમ ક્રીમ રોલ કેક અને નાન ખટાઈ ઓર્ડર મુજબ કેકની હોમ ડિલિવરી કરી આપવામાં આવશે પછી સંપર્ક ધ્રુસા ટોપીવાળા અને મોબાઈલ નંબર લખવાનો આપણને તે ખાલી છે આપણે તે ગમે તે લખી શકીએ છીએ તો હવે બાર્બી બેકરી છે એમાં કઈ કઈ વસ્તુઓ મળે એવું તમને પૂછે તો તમારે લખવાનું બ્રેડ પાઉં ટોસ્ટ કેન્ડી જલી ટોફી આઈસ્ક્રીમ નાન ખટાઈ કેક વગેરે અને દુકાનદારનું નામ શું હશે ઋષા ટોપીવાળા અને તમને નીચે મોબાઈલ નંબર આપ્યા છે તો તમે જુઓ કે આ હતું શું તો કે દુકાન છે કોઈ પણ છે આપણે જે કરિયાણાની દુકાન જોઈ મોબાઈલની દુકાન જોઈ મીઠાઈની દુકાન જોઈ અને ત્યારબાદ છેલ્લે બેકરી જોઈએ કે એમાં કઈ કઈ વસ્તુ મળે છે કઈ રીતના તમને આપવામાં આવશે અને મોબાઈલ નંબર અને દુકાનદારનું નામ છે લખ્યું છે તો આવું આપણે શા માટે કરવામાં આવે છે તો કે તમારી દુકાન છે એનું જાહેરાત માટે કરવામાં આવે છે આવું દુકાન બોર્ડ છે એ જાહેરાત માટે બનાવવામાં આવે છે તો તમને પણ પેજ નંબર 80 ઉપર એવું આપ્યું છે કે જો તમે દુકાનદાર હો તો તમે છે એટલે કે કઈ કઈ વસ્તુ રાખશો અને નીચે તમારે તમારી દુકાનનું બોર્ડ બનાવવાનું છે તો આજનું તમારું વર્ક આ રહેશે કે તમે શેની દુકાન બનાવશો અને એનું બોર્ડ બનાવવાનું કે તમે એમાં કઈ કઈ વસ્તુઓ વેચશો તમારા દુકાનનું નામ લખવાનું દુકાનદારનું નામ લખવાનું મોબાઈલ નંબર લખવાના ઉપરાંત તમે જોયું આપણે બેકરીમાં ગયા તો બેકરીના બોર્ડનું નીચે શું લખેલું હતું કે ઓર્ડર મુજબ કેકની હોમ ડિલિવરી કરી આપવામાં આવશે જો તમે પણ જો બેકરી બનાવો તો તમે પણ આવું લખી શકો કે ઓર્ડર મુજબ છે એટલે કે હોમ ડિલિવરી કરી આપવામાં આવશે આ મુજબ તમારે છે તો કે સરસ મજાનું એક દુકાન બોર્ડ બનાવવાનું છે અને તમારી બુકમાં છે એટલે સરસ મજાનું તમે બીજા કાગળમાં બનાવીને પણ ચિપકાવી શકો અથવા તમારે એને એમાં તમને જે જગ્યા આપી છે એમાં તમે લખી અને સરસ મજાનું ચિત્ર દોરી અને બનાવજો હવે પેજ નંબર 80 ઉપર આપણને આપ્યું છે કે સંવાદો વાંચો અને ભજવો હવે તમારે આ તમારા મિત્ર સાથે અથવા તો તમારા ઘરમાં રહેતા નાના મોટા ભાઈ બહેનની સાથે સરસ મજાના બે પાત્ર બની અને વાર્તાલાપ કરવાનો છે તો એકને બનવાનું છે વિક્રમ અને બીજાને બનવાનું છે દુકાનદાર વિક્રમ બોલે છે ઘરમાં ગરમ સમોસા છે દુકાનદાર કહે છે ના ભાઈ સમોસા ખલાસ છે કચોરી છે ખમણ છે અને ભજીયા છે તો વિક્રમ બોલે છે ભજીયાનો શો ભાવ છે દુકાનદાર 20 ના 100 ગ્રામ વિક્રમ બોલે છે ને ચટણી દુકાનદાર કહે છે કે ચટણી ફ્રી તો વિક્રમ કહે છે તો એટલી ચટણી આપો તો આ હતો તમારો પહેલો પાત્ર વાળો સમાન કે વિક્રમ અને દુકાનદાર વચ્ચેની વાતચીત છે તો કે વિક્રમ પૂછે છે કે સમોસા છે વિક્રમને સમોસા જોઈતા હતા પણ ત્યાં સમોસા હતા નહીં દુકાનદાર કહે છે કે ના સમોસા નથી પણ કચોરી ખમણ અને ભજીયા છે તો પૂછે છે કે ભજીયાનો શું ભાવ તો ભજીયા છે એનો ભાવ છે 20 રૂપિયાના 100 ગ્રામ અને સાથે ચટણી ફ્રીમાં હવે ત્યારબાદનું તમારે એવું બીજું છે તે નાટક જેવું નાનકડું કરવાનું છે એમાં અર્ચના અને દુકાનદાર વચ્ચેનો વાર્તાલાપ છે અર્ચના કહે છે પેન્સિલ આપો દુકાનદાર કેટલા વાળી અર્ચના કહે છે 2 રૂપિયા
દુકાનદાર કે આ લો અક્ષર પેન્સિલ તેનાથી સરસ દરખાસે અર્ચના તો બીજી આપો મારે તો ચિત્ર દોરવું છે હવે ચાલો અર્ચના છે એ કઈ વસ્તુની ખરીદી કરવા જાય છે તો કે પેન્સિલ બરાબર દુકાનદાર પૂછે છે કેટલા વાળી આપું તો અર્ચનાને 2 રૂપિયા વાળી જોઈતી હતી દુકાનદાર કહે છે કે આ અક્ષર પેન્સિલ છે લઈ જાઓ એ ખૂબ જ સરસ આવે છે નથી સરસ લખાશે પણ અર્ચના છે એ ના પાડે છે કે ના મારે એ નથી જોઈતી મારે ચિત્ર દોરવા છે તો અર્ચના તમે વિચારો છો તો અર્ચના કઈ દુકાને ગઈ હશે પેન્સિલ લેવા માટે સ્ટેશનરીની દુકાને ગઈ હશે અને વિક્રમ કઈ દુકાને ગયો હોય છે તો વિક્રમ છે એ નાસ્તા હાઉસ હશે કે નાસ્તાની દુકાન હશે ત્યાં ગયો હશે તો હવે ત્યારબાદ આપણે એક સરસ મજાનું કામ કરવાનું છે તમારે થોડુંક વિચારવાનું છે અને મને કહેવાનું છે અને સાથે તમારી બુકમાં પણ લખવાનું છે ધારો કે આપણે શાકભાજીની દુકાને ગયા હોય તો આપણી બુકમાં આપ્યું છે 81 નંબરના પેજ ઉપર કે જે શાકભાજીની દુકાને ગયા હોય તો કઈ કઈ વસ્તુઓ ત્યાં વેચાતી હોય જો જે વસ્તુ શાકભાજીની દુકાને આપણને જોવા મળતી હોય એ તો અહીંયા લખી જ છે એ ઉપરાંત કયું હોય એ પણ તમારે વિચારીને લખવાનું છે જેમ કે કઈ વસ્તુ મળતી હોય શાકભાજી મળતું હોય શાકભાજીની દુકાને બટાટા રીંગણા ટમેટા ડુંગળી ગવાર ભીંડો પછી મેથી કોથમરી મરચા ટમેટા બટાટા આ બધા શાકભાજી ત્યાં મળે પછી એવી જ રીતના છે કે ફરસાણના દુકાને આપણે જઈએ તો ફરસાણની દુકાને કઈ કઈ વસ્તુ મળે તો કે બધી મળતી જેમ કે જોવાનું મોળી સેવ તીખી સેવ ફરસાણની સાથે જો મીઠાઈ પણ રાખતા હોય તો ત્યાં બરફી પેંડા ફાફડા ગાંઠિયા જલેબી સોન પાપડી કાજુ કતરી મોહનથાળ શકરપારા પૂરી આવી બધી પણ છે ત્યાં ફરસાણ આપણને મળે એની તમારે નોંધ બનાવવાની છે પછી હવે આપણે જે ચાલો સ્ટેશનરીની દુકાને તો સ્ટેશનરીની દુકાને જાવ જો તો કઈ કઈ વસ્તુઓ મળે એક તો આપણે જોઈતી હોય 100 પેજની બુક જોઈતી હોય તો 100 પેજની બુક મળે 200 પેજની બુક જોઈતી હોય તો 200 પેજની બુક મળે પછી વાર્તાની બુક મળે ચિત્ર બુક મળે પછી સ્કેચ બુક મળે પેન્સિલ બોલ પેન ઇરેઝર મિનિયા કલર વોટર કલર ફૂટપટ્ટી કંપાસ બુક પછી એ મુજબ બીજું આપણે જોઈએ તો ચાર્ટ પેપર મળે ઘણી બધી વસ્તુઓ આપણને સ્કૂલના વર્ક કરવામાં હોમવર્ક કરવામાં ઉપયોગી બધી વસ્તુ સ્ટેશનરીની દુકાને મળે એની તમારે યાદી બનાવવાની છે તો હવે એ મુજબ આપણે છે તો કે જે અમૃત કાકાનો પર્વત આપણે જોયો એમાં આપણે રેફવાળા એટલે કે મેં તમને શીખવ્યું હતું ને કે હર્ષવર્ધન અમૃત પર્વત તૃપ્તિ આવા બધા શબ્દો છે મૃગેશ કેવી રીતે લખાય એ છે કે તમારે 82 નંબરના પેજ ઉપર છે તે લખવાના છે અને ત્યારબાદ આપણને કહ્યું છે કે ક્યારેક આપણે બોલતા હોઈએ છીએ ને આશીર્વાદ ખોટું લખે તો સાચું કેમ લખવાનું તૃપ્તિ સાચું કેમ લખાય એ આપણે શીખી ગયા છીએ અને જો હવે છે ને એક બંકુ હતો એને શું કર્યું એને લખેલા હતા અમુક વાક્યો એના અમુક હોમવર્ક કર્યો હતો ગૃહ કાર્ય હોમવર્ક કર્યો હતો પણ એના ઉપર મૂર્ખો પડી જાય છે તો હવે આપણે એને ફરીથી તો લખવા પડે ને તો તમારે પેજ નંબર 83 ઉપર જે બંકુનું હોમવર્ક છે ગૃહ કાર્ય છે તારીખ 26/1/2019 નું એમાં તમે વાક્ય વાંચવાના છે અને બાજુમાં તમને જે ખાલી જગ્યા આપી છે ત્યાં તમારે લખવાના છે કે ગોવર્ધન કાકા નવો બળદ લાવ્યા તો તમારે બાજુમાં લખવાનું છે ગોવર્ધન કાકા નવો બળદ લાવ્યા કૃતિકાએ કાચી કેરી કાપી તમારે બાજુમાં એમ જ લખવાનું છે એ મુજબ વાક્ય વાંચવાના છે અને લખવાના છે કે સરમન સ્ટેજ પર શરમાઈ ગયો શર્મિષ્ઠા સાપ સમારે છે પૃથ્વીના પપ્પા નિવૃત્ત થયા અને મહર્ષિ મંગળવારે મોરબીમાં મળ્યો તમારે વાક્યો છે તે વાંચવાના છે અને લખવાના છે આ મુજબ આપણો પાઠ છઠ્ઠો પર્વતનો ગોળ એ છે આખો છે તે પૂર્ણ થાય છે તમારે એના પ્રશ્ન જવાબ